नमस्कार विद्यार्थी मित्रों, हूँ निराल टी वाडदोरिया, साइंस एंड मैथ एजुकेशनमां आपनुं हार्दिक स्वागत करूँ छूँ। अहीं आपेल विडियोमां तमने कोई थियरी कि गाणितिक स्टेप समझाई नहीं तो मारो पर्सनल कॉन्टेक्ट करो अथवा तो कॉमेंट बॉक्समां कॉमेंट लखवी। हवे आपणे वात करीए अगर थियरी पर, ई पहेला तमे अमारी चेनलने लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन पर क्लिक करो। नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे वात करीशुं के बे सुसंबंध उद्गमोना માટે પ્રકાશની તીવ્રતાની વહેંચણી સમજાવો, બરાબર છે? તો પહેલા આપણે સૌ પ્રથમ આકૃતિ ઉપર નજર નાખીએ કે આ એક ઉદ્ગમને નામ આપી દીધું S1, આ ઉદ્ગમને નામ આપી દીધું S2, બરાબર છે? આ આપણે અક્ષ લઈ લીધી OA, આ અંતરને કહી દીધું કેપિટલ D, આ અંતર છે એને સ્મોલ D કહી દીધું, આ અંતર છે એ MM ના એટલે કે મિલીમીટરના ક્રમનું હોય છે, આ અંતર છે એ મીટર કે તેથી વધુ ક્રમનું હોય છે। આ એક્સ અહીંયા પી બિંદુએ જ્યાં બે કિરણો ભેગા થાય છે અથવા તો બે તરંગો જ્યાં ભેગા થાય છે એને આપણે નામ આપી દીધું P, બરાબર છે? આ અંતરોની આપણે પછી વાત કરીએ, અત્યારે આ એક ટોપિકની આપણે વાત કરીએ, બરાબર છે? S1 અને S2 બે સુસંબંધ ઉદ્ગમો છે, બરાબર છે? હવે આને કહી દીધું આપણે થીટા, આને પણ કહી દીધું થીટા। હવે તમને એ વિચાર આવતો છે સાહેબ આ થીટા છે તો આ કેવી રીતે થીટા આવે? આ ખૂણો બરાબર જોઈજો, જે આ ખૂણો છે આ થીટા છે તો આ કેવી રીતે થીટા આવે? તો એ સમજવા માટે આપણે એક થોડીક નાની એવી આકૃતિ જોઈ લઈએ, બરાબર છે? અહીંયા આકૃતિ જોઈએ, આ જે છે આકૃતિ એને આમ કરી નાખો, બરાબર? હવે આપણે જોતા જઈએ આકૃતિને, આપણે આમ કરી નાખીએ, આ ખૂણો છે થીટા, આ ખૂણો થીટા, અથવા તો એને સમતુલ્ય અહીંયા હું બીજી દોરું થોડું મોટું કરી, બરાબર? અને S2 અને S1, બરાબર છે? હવે જોતા જઈએ આ નીકળે છે, બરાબર? એક આ સીધી આમ નીકળે છે અહીંથી, અહીં ક્યાંકથી, એટલે કે આ સીધી રેખા, ત્યાર પછી ત્રુટક રેખા થીટાનો ખૂણો બનાવે છે આની સાથે, આ થીટાનો ખૂણો। પરંતુ આ જે છે એ 90 એંગલ છે, તમે આ જોતા હશો, જે આ વચ્ચેનો ખૂણો છે આ બે વચ્ચેનો એ કેટલો છે? 90નો, બરાબર? આ 90, આ 90, આટલો થીટા, તો આ વધ્યો એ કેટલો વધશે? આ વધે એ 90 માઇનસ થીટા, જે આટલો ખૂણો છે એ આ થીટા આખો 90, તો આ 90 માઇનસ થીટા। આ ફરીથી જુઓ તો આ 90 છે, આ જે છે 90। હવે જોતા જાઓ, ત્રણેય ખૂણા સરવાળો 180, આ જે છે એ 90 માઇનસ થીટા, આ 90, તો આ વધ્યો કયો? થીટા। હવે હું ધારું ત્યાં સુધી ક્લિયર થઈ ગયું છે કે એ ખૂણો કેવી રીતે થીટા આવે, બરાબર છે? હવે આપણે જેમ વાત કરતા હતા એ આગળ વધીએ, બરાબર છે? હવે બે સુસંબંધ ઉદ્ગમોમાં આપણે જોઈ લીધું, બધાને નામ આપી દીધા, અને D કહી દીધું, અને કેપિટલ D આ X। હવે જોતા જઈએ, મારે આ અંતર જોતું હોય S2M, આખું છે R2 છે, આ છે R1 છે, આટલું જોતું, એટલે કે આ મોટામાંથી હું આટલું બાદ કરી નાખું, અથવા તો એક એક્ઝામ્પલ તરીકે કે મારી પાસે આટલી એક લંબાઈની સ્કેલ છે, મારે આ લંબાઈ જોતી હોય તો આનો ઉપર આમ સંપાત કરી દઉં આ રીતે, એટલે જે વધે એટલી વધારાની લંબાઈ વધે, પરંતુ આપણી પાસે એવું કંઈ છે નહીં, તો એટલા માટે આપણે અહીં લંબ દોરી લીધો, બરાબર છે? આ લંબાના ઉપર દોરી લીધો આ અક્ષ, અને અહીંથી આ તૂટક ખેંચી લીધી રેખા। હવે આ તમે જોઈ શકતા હશો, આને થીટા નામ આપી દીધું, આને થીટા નામ આપી દીધું। હવે આ મોટામાંથી નાનું બાદ કરવું એટલે મને આટલું મળશે S2M, તો અહીં લખતા જઈએ કે S2M બરાબર શું થશે કે R2 માઇનસ R1। આ મળી ગયું। હવે S1 S2 કેટલા છે, તો અહીં લખું S1 S2 બરાબર કેટલા છે small d। તો હવે હું એક ત્રિકોણની વાત કરું, કયા ત્રિકોણની? કે ત્રિકોણ S1 S2 M માટે, ત્રિકોણ S1 S2 અને M માટે, બરાબર? આપણે હવે વિધેય લેવા, સાઇન કોસાઇન વિધેય લેવા હોય તો આપણે પહેલા જોઈ લેવાનું કઈ કઈ બાજુ આપેલી છે, બરાબર છે? હવે આ થીટા આપેલો છે, સામેની બાજુ આપેલી છે, કર્ણ આપેલો છે, પાસેની બાજુ આપણી પાસે નથી, આ જે લંબ દોર્યો એ, તો જોતા જઈએ
तो साइन थीटा बराबर सामेनी बाजू आ थीटानी सामेनी बाजू एस टू एम छेद में कर्ण एटले कि एस वन एस टू बराबर छे। हवे जोता जाइए आगळ तो साइन थीटा साइन थीटा बराबर एस टू एम एटले आपने शुं मळ्युं हतुं आर टू माइनस आर वन छेद में आ शुं मळ्युं हतुं डी बराबर छे एने समीकरण नंबर एक आपी दो। हवे त्यार पछी जोईए आगळ बराबर આ સાઈન થીટા મળી ગયો। હવે તમે અહીંયા જો થીટા ખૂબ જ સૂક્ષ્મ હશે કેમ કે આ અંતર આપણે પ્રકાશનું છે અહીંયા તો ટોર્ચ નહીં હોય ટોર્ચ એમ આપણે તો ફિગરમાં આ રીતે દર્શાવેલ છે ટોર્ચ થોડી દૂર હશે મતલબ કે આ થીટા છે એ નાનો હશે તો આ નાનો છું અહીંયા જુઓ તો થીટા તમને ખૂબ જ સૂક્ષ્મ દેખાય છે તો આપણે આગળ ભણી ગયા છીએ કે સાઈન થીટા ઇક્વલ ટુ થીટા ક્યારે ખૂણો ખૂબ જ નાનો હોય બરાબર છે આવું હોય ત્યારે આપણે શીખી ગયા સાઈન થીટા ઇક્વલ ટુ થીટા લખી શકાય તો સમીકરણ એક આપણને શું મળ્યું થીટા બરાબર આર ટુ માઇનસ આર વન છેદમાં ડી આ એક જ નામ આપીએ આપણે આને એને હું હાઈલાઇટ કરી દઉં બરાબર છે ઓકે હવે ત્યાર પછી આગળ વધીએ થોડા હવે જોઈએ તો ત્રિકોણ આપણે બીજો લઈએ કયો તો જોઈએ અહીંયા થીટા છે આ તો આ ઓ પી આ પી ઓ પી એ ઓ પી એ બરાબર છે તો હવે વાત કરીએ ત્રિકોણ ઓ પી એ ની ત્રિકોણ ઓ પી એ ઓ પી એટલે આ ત્રિકોણ થયો બરાબર છે ત્રિકોણ ઓપીએ માટે એની માટે આપણે પહેલા લખી લઈએ ઓએ શું આપેલું છે તો કે ઓએ બરાબર કેપિટલ ડી ત્યાર પછી શું આપેલું છે જોતા જઈએ ઓએ આ ભાગ આપણને આપેલો નથી આ ભાગ આપેલો છે કયો છે કે તો પીએ બરાબર એક્સ આપેલો છે હવે અહીંયા વિધિ જુઓ સાઈન થીટા છે સોરી થીટા છે તો કઈ કઈ બાજુ આપી છે સામેની બાજુ અને પાછળની બાજુ આપી કર્ણ ન થાય તો સાબાના છેદમાં બાબતો શું થાય ટેન થીટા લેવાય તો કે ટેન થીટા બરાબર સાબા એટલે કે પી એ છેદમાં પાબા એટલે કે ઓએ બરાબર શું લખી શકાય તો કે ટેન થીટા બરાબર પી એટલે એક્સ ઓએ એટલે ડી હવે જેમ સાઈનમાં હતું એમ જ ખૂણો ખૂબ જ સૂક્ષ્મ હોવાથી થીટા બરાબર છેદમાં ડી કારણ થીટા ખૂબ જ નાનો હોવાથી બરાબર છે આ સમીકરણ નંબર બે આને પણ આપણે હાઈલાઇટ કરી દઈએ હવે જો બંને થીટા જ છે તો હું થીટાને સરખાવી શકું બંને થીટા જ મળ્યા છે તો થીટાને હું સરખાવું તો મને શું મળે બરાબર છે થીટા સરખાવતો જાઓ કે ટેન થીટા અથવા તો સમીકરણ એક અને બે ને સરખાવતા સમીકરણ એક ને બે ને સરખાવો તો શું થાય જોઈએ એક શું હતું થીટા બરાબર આર ટુ માઇનસ આર વન અપોન સ્મોલ ડી અહીંયા થીટા બરાબર હતું એક્સ ના છેદમાં કેપિટલ ડી તો કે આર ટુ માઇનસ આર વન છેદમાં ડી બરાબર એક્સ અપોન ડી તો હું આર ટુ માઇનસ આર વનને કરતા બનાવું તો શું થાય આર ટુ માઇનસ આર વન બરાબર આ ડી છે અહીંયા આવશે તો કે એક્સ ડી અપોન કેપિટલ ડી તો આ સમીકરણ નંબર ત્રણ એને આપણે કહીશું પથ તફાવત આર ટુ માઇનસ આર વન એટલે છે પથ તફાવત એને હાઈલાઇટ કરી દઉં ઓકે હવે ત્યાર પછી આગળ વધીએ હવે પથ તફાવત મળી ગયો તો પથ તફાવતને આધારે હું અલગ અલગ સૂત્રો મૂકી શકું જે આપણને તીવ્રતાના સમીકરણ મળ્યા હતા અહીંયા જોતા જઈએ આઈ બરાબર શું હતું આઈ બરાબર
आई जीरो कोस स्क्वेयर के इंटू आर टू माइनस आर वन अपॉन टू आ सूत्र हतो कई अपनी पास बराबर से। तो हवे अपने जे आर टू माइनस आर वन शू मिलू है कि एक्स डी अपॉन कैपिटल डी तो किंमत हूँ मूकी दई आई बराबर आई जीरो कोस स्क्वेर के इंटू शू है डी एक्स अथवा तो एक्स डी अपॉन टू तो होता एमने कैपिटल डी अँ मूको आज समीकरण मिली समीकरण नंबर चार बराबर से। हवे त्यार पछी बीजू मारे लखवू होय तो आना आधारे पण लखी शकू के आर टू माइनस आर वन बराबर आर टू माइनस आर वन आ डी ने अहीं जवा दो तो आम लखी शकाय के डी साइन थीटा बराबर आर टू माइनस आर वन अने साइन नी जगह टेन पण लखी शकाय तो एनी किंमत अहीं मूकवी होय तो केम मूके अहीं जोता जईए के आई बराबर आई जीरो को स्क्वेर आर टू माइनस आर वन एट्ले के एम न डी साइन थीटा अथवा तो डी टेन थीटा आ रीते लखी शक ऑप्शन में से ओर टेन के साइन ते बे में एक लखी सको अपॉन टू बराबर से। आ रीते आ समीकरण नंबर पांच हम आ बने समीकरण आपने मिली गया बराबर से। आम कही तो त्रण पण कहेवाय केम के साइन वालू ने टेन वालू। હવે આકૃતિ ઉપરથી આપણે જોવું હોય બરાબર છે તો આ તીવ્રતા છે એ કોના આધારે બદલાય છે તો આકૃતિ ઉપરથી આપણે જોઈએ છે જે આકૃતિ ઉપર ફરીથી નજર નાખીએ બરાબર છે। તો અહીંયા જો આ અંતર છે એ કોની સાથે બદલાય છે આ એક શખ સાથે અંતર બદલાય છે। અંતર એક શખ સાથે બદલાય છે એમ કહી શકાય અથવા તો સમય સાથે બદલાતું નથી જેમાં થીટા બદલશે એમાં આર ટુ માઇનસ આર વન એ બદલશે અહીંયા જોઈએ આ થીટા બદલે એમ આર ટુ માઇનસ આર વન એ બદલે અથવા તો એમ કહી શકું કે આર ટુ માઇનસ આર વન બદલે તો આ થીટા બદલે બરાબર છે। હવે એ થીટા બદલે તો આ અંતર બદલે થીટા જેમ મોટો થાય એમાં અંતર વધે એટલે કે પ્રકાશિત શલાકાઓ અહીંયા મળતી હોય અહીંયા મળતી હોય અહીંયા મળી શકે અહીંયા પણ મળતી હોય એટલે કે આ જુદા જુદા અંતરો ઉપર મળી શકે બરાબર છે। અને આપણે જે આ સમીકરણ મેળવાય એના આધારે એવું કહી શકીએ કે જે આ સમીકરણ છે પહેલું સમીકરણ એ એક્સના આધારે આકૃતિ આ રીતે તમે જોઈ શકો જે એક્સ અક્ષ ઉપર આપણને મળે છે સલાકાઓ બરાબર છે આ પ્રકાશિત સલાકા આ અપ્રકાશિત આ પ્રકાશિત આ અપ્રકાશિત ત્રીડી પાય હોય અહીંયા અપ્રકાશિત અહીંયા મેક્સિમમ હોય અહીંયા પ્રકાશિત। હવે બીજું પણ તમને મારે કહેવું છે કે જે આ અપ્રકાશિત છે મતલબ કે આ પ્રકાશિત છે આ દરમિયાન ઉર્જા તો છે પણ અપ્રકાશિત છે તો જે નથી ઉર્જા અથવા તો તીવ્રતા જીરો છે જીરો કહે છે તો એ ઉર્જા ગઈ ક્યાં એ સમજાવવું હોય તો અહીંયા આપણે જોઈ લઈએ આ જીરો બરાબર તીવ્રતા શૂન્ય મતલબ અહીંયા હું બે હાફ કરી દઉં તો આ જે જીરોની તીવ્રતા છે એ અડધી આમાં ભળી જશે આ જીરોની આમાં ભળી જશે અહીંથી ફરીથી આ જીરો હોય એની પછી આમાં અને આની આમાં મતલબ કે તીવ્રતા ફોર આઈ વન વત્તા આઈ ટુ એટલે કે બે નો સ્ક્વેર એટલે કે ચાર એન સ્ક્વેર આઈ થાય છે એનું કારણ એ છે કે જે બાજુની બે અડધી અડધી તીવ્રતા આમાં એડ થાય છે મતલબ કે તીવ્રતા જીરો નથી થતી આમાં જે પ્રકાશિત સલાકા છે એમાં એડ થઈ જાય છે ને એટલે આપણને બે ગણું હોય તો ચાર ગણું મળે છે ને ત્રણ ગણું હોય તો ચાર ગણ ત્રણ ગણી હોય તો નવ ગણી તીવ્રતા મળે છે એનું કારણ એ છે બરાબર છે। અને આ પ્રકારના જે વ્યતિકરણ છે એ પ્રકારના વ્યતિકરણને સ્થિત વ્યતિકરણ પણ કહેવામાં આવે છે। અને જે આ સલાકાઓ છે આ ક્રમિક સલાકાઓ પીએમ પીએમ પ્લસ વન અથવા તો પી આની વચ્ચેનું અંતર છે એ સમાન હોય છે પ્રકાશિત હોય કે અપ્રકાશિત હોય એની વચ્ચેનું અંતર છે એ બદલાતું નથી। બીજી વસ્તુ કે જે આલેખ પરથી આપણે કહી શકીએ કે બધા જ વ્યતિકરણમાં સલાકાઓની પહોળાઈ અને તીવ્રતા કેવી હોય છે સમાન તીવ્રતા હોય છે અને વિનાશક વ્યતિકરણમાં રચાતા બિંદુ પાસે તીવ્રતા શૂન્ય છે બરાબર છે। અહીંયા વચ્ચે ક્યાંક વિનાશક એટલે કે તીવ્રતા કેવી હશે અહીંયા જીરો હશે તીવ્રતા શૂન્ય છે એવું કહી શકીએ ને એ તીવ્રતા છે એ આપણે આમાં એડ થઈ જાય છે બરાબર છે। આ વાત હતી સુસંબંધ ઉદ્ગમોની તીવ્રતાની વહેંચણી આપણે આ અલગ અલગ સૂત્રો મેળવી અને કોના ઉપર આધાર રાખે છે એ મેળવ્યું એક તો થીટા ઉપર આધાર રાખશે આંતર એક સાથે બદલાય છે તો એક્સ ઉપર આધાર રાખશે અને આ પદ તફાવત એટલે કે આ ત્રણ વસ્તુ ઉપર આધાર રાખે છે। ઓકે થેન્ક યુ।
जो अमारो वीडियो गम्यो होय तो अमारा वीडियो ने लाइक करो, शेर करो, सब्सक्राइब करो और बेल आइकन पर क्लिक करो जेथी करीने नवा वीडियो नी नोटिफिकेशन मळती रहे। थैंक यू।